આગળ વાત કરીએ તો દહેગામને દહેગામના ઉટકેશ્વર જવાના મુખ્ય માર્ગ પર પાલુદરાના મેસો નદી પુલ ઉપર મારુતિ ચાલકની બેદરકારીથી પાલુદરાના બાઇક ચાલકને જોરદાર ટક્કર મારતા ગંભીર રીતે ઘાયલ થતા ગાંધીનગર સિવિલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. ગાંધીનગર જિલ્લાના દહેગામથી ઉટકેશ્વર માર્ગ ઉપર અવારનવાર અકસ્માતોનું પ્રમાણ વધી જવા પામ્યું છે. તેઓ જા તાજેતરનો કિસ્સો આજે પાલુંદરા પાસે આવેલ મેસવો નદીના પુલ ઉપર બનવા પામ્યો છે. અને આ મેસવો નદીના પુલ ઉપર એક મારુતિ ચાલકે પાલુંદરા ગામના રહેવાસી સુરેશભાઈ મોતીભાઈ વણઝારાને જોરદાર ટક્કર મારતા બાઇકના આગળના ભાગના ફૂડચે ફૂડચા બોલાઈ જવા પામ્યા છે અને મારુતિનો આગળનો ભાગ પણ તૂટી જવા પામ્યો છે અને મારુતિનું પાસિંગ પણ થવા પામ્યું નથી. ત્યારે આ બનાવ બનતા મારુતિ ચાલક ગાડી મૂકીને ભાગી જવા પામ્યો છે અને બાઇક ચાલકને શરીરે ગંભીર ઇજાઓ થતાં તેને સારવાર માટે દહેગામ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવવામાં આવ્યો હતો. પરંતુ સ્થાનિક ડોક્ટરોએ ગંભીર ઇજાઓ અને સિરિયસ કેસ હોવાથી ગાંધીનગર સિવિલ ખાતે મોકલી આપ્યો છે. આ બનાવ આજે બપોરના 2:30 વાગે બનતા સ્થાનિક લોકોએ દહેગામ પોલીસને જાણ કરવા છતાં 3 કલાકનો સમય થયો હોવા છતાં પોલીસ ઘટના સ્થળે ડોક્યુ કરવા પણ આવી નથી. તેથી સ્થાનિક લોકોએ પોલીસની કામગીરી સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે અને પાલુંદરા પુલ ઉપર બાઇક ચાલક પાલુંદરાનો હોવાથી મોટી સંખ્યામાં ગ્રામજનો ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. અગરસિંહ ચૌહાણ, ZS TV, દહેગામ.